અને લાખણી એપીએમસીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જોવા મળ્યો. બળવાખોર ભાજપના 8 સભ્યોને પાર્ટીએ નોટિસ પટકારી છે. ચૂંટણી પૂરી થયા બાદ 8 સભ્યોને સસ્પેન્ડ કરવાની ચર્ચા પણ, ત્યારે લાખણી એપીએમસીના 14 સભ્યો માટે આ ચૂંટણી. ભાજપ દ્વારા 14 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું અને 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારીને મેન્ડેટ આપવામાં આવ્યું છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ 8 સભ્યોને સસ્પેન્ડ કરવાની ચર્ચા હાલ ચાલી રહી છે. લાખણી એપીએમસીના 14 સભ્યો માટેની ચૂંટણી, જેમાંથી 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારીને મેન્ડેટ આપવામાં આવ્યા છે. ત્યારે આ વખતે લાખણી એપીએમસીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જોવા મળી રહ્યો છે અને ભાજપના 8 સભ્યોને નોટિસ પણ ફટકારી છે પાર્ટીએ. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સચિન શેખલે આપણી સાથે જોડાયા છે. સચિન, લાખણી એપીએમસીમાં આ વખતે ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામ્યો, શું વધુ વિગતો? રાજા ચોક્કસ વાત કરીને તો બનાસકાંઠાના લાખણી એપીએમસીમાં આજે 14 સભ્યો માટેની ચૂંટણી હતી તે યોજાઈ હતી. ભાજપ દ્વારા 10 ખેડૂત પ્રતિનિધિ અને 4 વેપારી પ્રતિનિધિને મેન્ડેટ આપવામાં આવ્યા હતા. મહત્વની વાત છે કે ભાજપના મેન્ડેટ સામે ભાજપના સભ્યોએ મોરચો માંડ્યો છે તેવું સામે આવ્યું છે. એટલે ભાજપ વિરુદ્ધના જે ચૂંટણી લડનારા 8 પ્રતિનિધિઓ હતા તેમની સામે લાલ આગ કરી છે. જો કે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ભાજપ સામે ચૂંટણી લડનારને અત્યારે નોટિસ પણ પડકારવામાં આવી છે. જો કે ચૂંટણી સાંજે પૂર્ણ થાય ત્યારે 8 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તે અત્યારે મુખ ચર્ચા છે તે ઉઠવા પામી છે. જો કે ભાજપના આગેવાન સામે પક્ષે ભાજપના લોકો હતા સામે ઉતર્યા હતા તે અત્યારે ચર્ચાઓ સામે આવી છે. રાધા જી સચિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.